ગત 25 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં વિક્રાંત મેસી અને મેઘા શંકરની ફિલ્મ 12th ફેલની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે, ફિલ્મના નિર્દેશક વધુ વિનોદ ચોપડા અને ફિલ્મની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તો સીજીઆઈ ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટના 600 થી વધુ અધિકારીઓ અને તેમના પરિવારો ઉપરાંત આઈપીએસ મનોજ કુમાર શર્મા, IRS અધિકારી શ્રદ્ધાએ પણ ફિલ્મની આ વિશેષ સ્ક્રીનિંગમાં ભાગ લીધો હતો. ત્યારે સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડે, આપણે બધા આપણા જીવનમાં પ્રેરણા શોધીએ છીએ, આપણો સમાજ પણ આશા પર આગળ વધે છે, આપણને વાસ્તવિક જીવન પર આધારિત વાર્તાઓની જરૂર છે, જેમણે દરેક પરિસ્થિતિનો સામનો કરીને સમાજ માટે એક દાખલો બેસાડ્યો છે, તેથી આવી વાર્તાઓ મોટા પાયે બતાવવામાં આવે તે જરૂરી છે હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે, મને વિશ્વાસ છે કે અમારા સ્ટાફ પરિવારના દરેક સભ્ય તેમના પુત્રો પુત્રીઓ અને મિત્રોને પ્રોત્સાહિત કરશે, દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે માર્ગદર્શન પણ આપશે એનું કહ્યું હતું. આ ફિલ્મ લેખક અનુરાગ પાઠકના પુસ્તક 12th ફેલ પર આધારિત છે, તો ફિલ્મનું ટાઇટલ પણ એ જ રહ્યું છે. ફિલ્મનો મુખ્ય સાર એ છે કે હારનાર એ છે જેને લડ્યા જ નથી. જો કે વિધુ વિનોદ ચોપરાની આ ફિલ્મ IPS મનોજ કુમાર શર્માના વાસ્તવિક જીવનથી પ્રેરિત છે, પરંતુ તે દેશના દરેક ગામ અને નાના શહેરોના યુવાઓની વાર્તા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.